विद्यार्थी मित्रों, धोरण छ चैप्टर नंबर बे आदिमानव थी स्थायी जीवनी सफर। हवे आपणे जोईए छीए के पहला तो चैप्टरनुं नाम आपणने आपेलुं छे आदिमानव। आदि एटले जूनू अने मानव एटले मनुष्य, जे जूनो माणस, आजथी वर्षो पहेलाना माणसनी वात करी छे। त्यारथी लई अने आपणा पूर्वजोथी अत्यार सुधी, एटले के आपणे ज्यारे जीवन स्थायी थया छे। स्थायी એટલે સ્થિર, કે જે આપણે આજે ચોક્કસ કોઈ એક જગ્યા ઉપર એક વસવાટ તરીકે આપણે જ્યાં વસવાટ કરીએ છીએ ત્યાં સુધી આપણે આ ચેપ્ટરની અંદર આદિમાનવથી અત્યારના આધુનિક સમય સુધી એટલે કે સ્થાયી જીવન સુધીની સફરની શરૂઆત કઈ રીતે થઈ તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો આપણે સૌ પ્રથમ અહીંયા આ ચેપ્ટરની અંદર જોવા જઈએ तो कोई पण चेप्टरनी शुरुआत हमेशा प्रस्तावनाथी थाय। तो पहला तो आपने ए वस्तुनो ख्याल होवो जोईए विद्यार्थी मित्रों के प्रस्तावना कोने कही शकाय। प्रस्तावना एटले शुं? तो आपने खबर छे कोई पण चेप्टरनी शुरुआत छे तो शुरुआत में एक पेरेग्राफ आपेलो होय। आ पेरेग्राफनी अंदर आपणे जोवा जोईए तो खास करीने आखा चेप्टरनी माहिती टूंकमां आपी दीधी होय। ચેપ્ટરની શરૂઆતથી લઈ અને અંત સુધી પૂરું થાય ત્યાં સુધી હવે આપણે એ વસ્તુનો ખ્યાલ હશે કે આ ચેપ્ટરની અંદર આપણે પ્રસ્તાવના વાંચે એ ઉપરથી ખ્યાલ આવે કે એમાં આપણે કયા કયા મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે, કઈ કઈ વસ્તુઓ વિશે આપણે માહિતી મેળવવાની છે। આવી ટોટલી વસ્તુની આપણને ટૂંકમાં સારાંશ આપેલો હોય છે કે જેના દ્વારા આપણને માહિતી મળી જતી હોય। તો અત્યારે પહેલાં આપણી પ્રસ્તાવના સ્વરૂપે જોવા જોઈએ તો આપણને એક અહીંયા કહાની સ્વરૂપે એક બાળકની વાત કરી છે। સૌપ્રથમ જોઈએ આપણે તો કે જયવીર તેના પરિવાર સાથે ગાંધીનગરથી જામનગર ટ્રેનમાં જઈ રહ્યો હતો। હવે આપણે અત્યારે જે વાત કરીએ છીએ કે જયવીર નામનું એક બાળક કે પોતાના ફેમિલી સાથે ગાંધીનગરથી નીકળીને જામનગર જતા હતા અને પોતે આ એક ટ્રેન મારફતે પોતાની મુસાફરી હતી। હવે આપણને ખબર છે કે કોઈ પણ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ ત્યારે આવા વિવિધ પ્રકારના વાહનો દ્વારા ટ્રાવેલિંગ કરીને જતા હોઈએ અને ત્યારે આપણે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હશે કે આપણે કોઈ બસ અથવા તો કોઈ ટ્રેન કે અન્ય વાહનોની અંદર આપણે જ્યારે બેસીને જઈએ છીએ ત્યારે કોઈ રસ્તા ઉપર એ બસ કે ટ્રેનની જે બારી રસ્તા તરફ છે ત્યાં આપણે જોઈએ છીએ। રસ્તામાં અલગ અલગ સ્થળો આવે છે તો એવી જ રીતે અહીંયા જયવીર નામનું બાળક કે પોતાના પરિવાર સાથે ગાંધીનગરથી જ્યારે જામનગર ટ્રેન મારફતે જતા હતા ત્યારે બારી પાસે બેસીને તેને રસ્તામાં એટલે કે બારી પાસેથી પોતે નિરીક્ષણ કરતો હતો। શું? તો કે રસ્તામાં વૃક્ષો હતા, કોઈ જગ્યાએ બળદગાડા, કોઈ જગ્યાએ ઊંટલારીઓ। વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે રસ્તા ઉપર જઈએ ત્યારે આવા આપણને બળદગાડા છે, ઊંટલારીઓ છે જોવા મળે છે। આ ઉપરાંત રિક્ષા અને બસ તેમજ ટ્રક ટ્રેક્ટર જોયા, આવા વિવિધ પ્રકારના વાહનો જોયા। કોઈ જગ્યાએ વૃક્ષો હતા, કોઈ જગ્યાએ બળદગાડા હતા, કોઈ જગ્યાએ ઊંટલારીઓ હતી। આ ઉપરાંત રિક્ષા, બસ, ટ્રક અને ટ્રેક્ટર જેવા વાહનો પણ હતા એટલે તેનાથી રહેવાનું નહીં। જયવીરે શું કીધું? તો કે તેણે તેના કાકાને પૂછ્યું, પોતાના પરિવારના સભ્યો એમની સાથે હતા એટલે એ પોતાના કાકા એના અંકલને પૂછે છે જયવીર કે આ વાહન વ્યવહાર ક્યારથી શરૂ થયો હશે। આ વાહન વ્યવહાર એટલે કે જે આ એણે બળદગાડું છે, ઊંટ ગાડી છે, આ ઉપરાંત રિક્ષા, બસ અને ટ્રક તેમજ ટ્રેક્ટર જેવા જે વાહનો જોયા એના ઉપરથી એને પ્રશ્ન કર્યો કે આ વાહન વ્યવહાર છે એની શરૂઆત ક્યારથી થઈ? તો તેના કાકાએ તેની પીઠ પર હાથ મૂકીને કહ્યું, એના કાકા એટલે કે જયવીરને પોતે એમના પીઠ ઉપર હાથ મૂકી અને જયવીરને કહે છે, શું કહે છે? આપણે જે રેલવેમાં મુસાફરી કરીએ છીએ તે ભારતમાં આશરે 150 વર્ષથી જ ચાલે છે। આપણે જે અત્યારે ટ્રેનમાં બેસીને આ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા છે
ટ્રેનમાં જે આપણે બેઠા છીએ, ટ્રેન ભારતની અંદર તો હમણાં આવી, એના હજી 150 વર્ષ થયા. 150 વર્ષ પહેલાં હજુ ટ્રેન પણ નહોતી. 150 વર્ષથી જ ભારતમાં આ ટ્રેનની શરૂઆત થઈ છે. અને તું જે રસ્તા ઉપર આ બારીમાંથી જે વાહનો રસ્તા ઉપર જોયે છે, તેમાં બળદગાડા સૌથી જૂના છે. આ બળદગાડા જે દેખાય છે તને, એ સૌથી જૂનામાં જૂના વાહન છે. તે પહેલાં 1000 વર્ષો પહેલાંના માનવી પાસે આવવા જવા માટેના કોઈ સાધનો ન હતા. આ જ્યારે બળદગાડા છે એ જ્યારથી શરૂઆત થઈ, પણ એ બળદગાડા નહોતા એ પહેલાંનો સમય, એટલે કે આ બળદગાડાની શરૂઆત થઈ પહેલાંના 1000 વર્ષો પહેલાંનો માનવી છે, એમની પાસે આવા બળદગાડા પણ નહોતા. જ્યારે એ પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એમની પાસે કોઈ જ આવા સાધનો નહોતા. તો શું કરતા? તો કે તેઓ એક સ્થળેથી બીજા સ્થળે પગપાળા જતા. પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ પગપાળા એટલે કે ચાલીને જતા. એમની પાસે નહોતા બળદગાડા કે નહોતા આવા ટ્રક ટ્રેક્ટર કે અન્ય વાહનો. એટલે આપણને આ જે પ્રસ્તાવના જોઈ એના ઉપરથી ખ્યાલ આવી ગયો કે આપણે અહીંયા આ ચેપ્ટરની અંદર આદિમાનવથી લઈ અને સ્થાયી જીવનની સફર સુધી, એટલે કે જે આપણા પૂર્વજો જૂનામાં જૂના વર્ષો પહેલાંના માનવી, એમનું જીવન, એમની રહેણીકેણી, એમનો ખોરાક, આ ઉપરાંત એમનો પોશાક કે અન્ય એમની સંસ્કૃતિ, અને ત્યારથી લઈને અત્યારે વર્તમાન સમય સુધી એમાં જે જે પરિવર્તનો આવ્યા, એવા આપણે આવા સ્થાયી જીવનની સફર સુધીનો અભ્યાસ આ ચેપ્ટરમાં કરવાનો છે. તો આપણે સૌપ્રથમ હવે આપણો મેઇન ટોપિક આવે છે આદિમાનવ ભટકતું જીવન. એટલે કે આદિમાનવ છે ભટકતું, એટલે કે રખડતું જીવન એ પોતે જીવતો હતો, કારણ કે એને રહેવા માટે કોઈ ચોક્કસ સ્થળ નહોતું. જેમ કે અત્યારે આપણે વિદ્યાર્થી મિત્રો, આપણે પોતાનું એક ઘર છે. કોઈ પણ જગ્યાએ આપણે જઈએ છીએ, રાત્રે આપણે પાછા પોતાના ઘરે પાછા આવતા રહીએ છીએ, કારણ કે આપણે કોઈ એક જગ્યાએ સ્થાયી થયેલા છે. પણ અત્યારે જે આપણે વાત કરીએ છીએ શેની થયેલી, તો કે આદિમાનવ હતો, વર્ષો પહેલાંનું જીવન એમનું રખડતું ઘટકતું, એટલે કે કોઈ ચોક્કસ એ પોતે સ્થાયી નહોતા, કોઈ જગ્યાએ સ્થિર નહોતા, કોઈ રહેવા માટે એક સ્થળ એમનું ફિક્સ નહોતું. તો અહીંયા આપણે જોવા જઈએ તેમાં ખાસ કરીને કહેવામાં આવ્યું છે કે આદિમાનવ એટલે ખૂબ જ જૂના સમયના માનવ. આદિમાનવ એટલે કેવો માનવ? ખૂબ જ જૂના સમયનો. આદિ એટલે જૂનું, આજથી વર્ષો પહેલાંના જૂના જમાનાનો જે માણસ ટૂંકમાં કહીએ, તો એ માનવ એટલે આપણે એને શું કહી શકીએ? આદિ માનવ. હવે એક વાક્યમાં સમય પોતાનો જે આવો કોઈ પ્રશ્ન આપણે બરાબર તૈયાર કરી શકીએ કે ખાસ કરીને આદિ માનવ એટલે ખૂબ જ જૂના સમયના માનવ. આશરે 20 લાખ વર્ષો પહેલાંના આદિમાનવો ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતા. આજથી વર્ષો પહેલાં, કેટલા લાખ વર્ષો પહેલાં? તો કે 20 લાખ વર્ષ પહેલાંની વાત કરી. ત્યારનો જે માણસ હતો એ પોતે એક તો ભટકતું જીવન જીવતો, એક જગ્યાએથી બીજી જગ્યાએ એ પોતે રખડતું ભટકતું જીવન હતું, કોઈ એક જગ્યાએ સ્થિર નહોતું, અને અલગ અલગ જગ્યા ઉપર જાય, રખડતું ભટકતું જીવન જીવે અને શિકાર કરે કોઈ પ્રાણીઓ પક્ષીઓ કે અન્ય પ્રકારના એવા જીવો એમને મળે તો એને પોતે મારણ કરી અને પોતાનો ખોરાક તરીકે એ ઉપયોગ કરતો અને આ રીતે પોતાનો સમય વ્યતીત કરે, એટલે કે પસાર કરે. આ એમ જીવન હતું એમનું. માનવીની આ અવસ્થાને હન્ટર અને ગેધર, શિકાર કરવો અને એકઠું કરવું એવું કહેવામાં આવે છે. આ સમયે આદિમાનવની જે અવસ્થા હતી કે જ્યારે એ પોતે રખડતું ભટકતું જીવન જીવતો અને શિકારી પ્રવૃત્તિ કરતો હતો, એ 20 લાખ વર્ષ પહેલાં, તો એ સમય દરમિયાન એ શું કરતો? તો કે એ સમયને આપણે અત્યારે એક તો શિકાર કરતો, એટલે એના માટે ઇંગ્લિશ શબ્દ વાપર્યો છે હન્ટર. હન્ટર એટલે શિકાર કરવો, અને બીજું ગેધર એટલે કે કોઈ પણ વસ્તુને એકઠી કરવી, ભેગી કરવી. શિકાર કરે વિવિધ પક્ષીઓ કે પ્રાણીઓ કે જીવોનો, અને એ પોતે દરિયાઈ જીવ હોય કે કોઈ જંગલી પ્રાણી હોય કે પક્ષી હોય, એને પોતે એ ભેગા કરી અને એમાંથી પોતે જે કે એનું માંસ મટન કે ખાવા યોગ્ય એમાંથી વસ્તુઓ હતી. કારણ કે સમયે અત્યારે જે આપણે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે કે વિવિધ પ્રકારના આપણી પાસે ફૂડ ખોરાક ઉપલબ્ધ છે,
પરંતુ ત્યાં સમયે આવા ખોરાક નહોતા. રખડતું ભટકતું જીવન જીવે અને આવી શિકારી પ્રવૃત્તિઓ કરે. શિકારી પ્રવૃત્તિ કર્યા પછી શું કરે તો કે એનો પોતે ખોરાક તરીકે ઉપયોગ કરતા. આ ઉપરાંત તેઓ હરણ જેવા જંગલના પ્રાણીઓ, જંગલી કોઈ પ્રાણી, અહીંયા આપણને દાખલા તરીકે આપ્યું છે કે હરણ, આ ઉપરાંત માછલીઓ એટલે કે કોઈ દરિયાઈ જીવ અને પક્ષીઓનો શિકાર કરી અને કોઈ જગ્યાએથી કોઈ વૃક્ષના અંદર કોઈ માળાઓ બાંધીને રહેતા પક્ષીઓ હોય તો એનો શિકાર કરે. આ ઉપરાંત તેમજ કંદમૂળ અને ફળોને એકત્રિત કરી ખોરાક મેળવતા. કંદમૂળ એટલે કે જમીનની અંદર જે પાક થાય છે, જેના પાન ઉપર હોય છે અને જે ખાવાની વસ્તુ છે જમીનમાં હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ છે ગાજર, આ ઉપરાંત બટાટા, છકરિયા, આવી જે વસ્તુઓ છે, આ ઉપરાંત બીટ, તો એ કંદમૂળમાં આવશે. આવા કંદમૂળો પણ ખાતા અને કોઈ વૃક્ષ હોય તો એ વૃક્ષોની અંદર આવનારા કોઈ ફળ તો એ ફળને પણ ભેગા કરતા અને વિવિધ પ્રકારના ફળ એટલે કે ફ્રૂટ પણ પોતે ખોરાક તરીકે ઉપયોગમાં લેતા હતા. તો પહેલી વસ્તુ આપણને એ જાણવા મળી કે એમનો ખોરાક છે એ માંસાહારી પણ હતો અને શાકાહારી પણ હતો, વેજીટેબલ પણ હતો અને નોન વેજીટેબલ પણ હતો. એટલે અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે જો કે આ બધું સરળ ન હતું, માત્ર આવું રખડતો ભટકતું જીવન જીવવું અને જ્યાંથી જ્યાંથી પ્રાણીઓ કે પક્ષીઓનું મારણ કરી શિકાર કરવો, કોઈ આવા કંદમૂળ કે ફળો એકત્રિત કરવા, એમના માટે કામ સરળ નહોતું. કારણ કે એમાં ઘણી બધી મહેનત કરવી પડતી હતી. કોઈ પ્રાણીઓનો શિકાર કરવો હોય તો એ પ્રાણીઓ કોઈ એ માણસની પાસે આવીને એમ નહીં કે મને મારી નાખે, પરંતુ એ પ્રાણીઓનું શું કરવું પડશે કે એ જે પ્રાણી છે એની પાછળ દોડવું પડતું હોય, એને મારવા માટેની કોશિશ કરવી પડતી હોય, એમની પાછળ દોડીને એમનો પોતાનો સમય પસાર કરવો પડતો હોય, ત્યારે ઘણા બધા પુરુષાર્થ બાદ એમના હાથમાં ખોરાક આવતો. આવા વૃક્ષના ફળો ગોતવા હોય તો ફળોની શોધમાં નીકળે છે જ્યારે એમને સરળતાથી ન મળતા, કારણ કે તમામ આદિમાનવ આ પ્રવૃત્તિ કરતો હોય એટલે સ્વાભાવિક છે કે આવી વસ્તુઓની અછત પણ હોય. એટલે આવા સંજોગોની અંદર જો આપણે વાત કરીએ તો ક્યારેક જંગલી પ્રાણીઓ આદિમાનવ ઉપર હુમલો કરતા. માનવી જ્યારે આદિમાનવ સુધી વિવિધ પ્રકારના પ્રાણીઓ કે પક્ષીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરવા માટે શિકારી પ્રવૃત્તિઓ કરતો તો ક્યારેક એવા પ્રાણીઓ હતા જે જંગલી પ્રાણીઓ હોય, દાખલા તરીકે સિંહ, વાઘ, દીપડો, આ જે પ્રાણીઓ છે એ માનવીનો શિકાર કરી નાખે છે. કારણ કે આપણે બધા આવા હિંસક પ્રાણીઓથી બચવાનો પ્રયત્ન કરીએ છીએ, તો એ સમયનો આદિમાનવ છે એને પણ આવા પ્રાણીઓનો ડર લાગતો હતો. કારણ કે એ પ્રાણીઓ છે એ ઘણી વખત આદિમાનવ ઉપર હુમલો કરતા હતા. વળી દોડવામાં ખૂબ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિમાનવોના હાથમાં આવતા નહીં, એટલે ખોરાકની શોધમાં આદિમાનવો એક સ્થળેથી બીજા અને બીજાથી ત્રીજા સ્થળે ભટકતા રહેતા. પરિણામ એ આવતું કે જ્યારે કેટલાક એવા પ્રાણીઓ હતા કે જે સરળતાથી ઝડપથી બરાબર એ પોતે કોઈના હાથમાં ન આવતા, એટલે કે એની ઝડપ વધારે હતી દોડવાની. ઘણા પ્રાણીઓ છે એ ધીમેથી દોડતા હોય, ઘણા પ્રાણીઓ છે એ ખૂબ જ સ્પીડથી દોડતા હોય, તો કેટલાક પ્રાણીઓ છે દોડવામાં ખૂબ ઝડપી હતા અને ઝડપી હોવાથી આદિમાનવ છે એને પોતે સરળતાથી એ હાથમાં ન આવતા, એમની પાછળ ખૂબ દોડવું પડતું, ખૂબ જ મોટો પરિશ્રમ કરવો પડતો હતો. એટલે ખોરાકની શોધમાં આદિમાનવ શું કરતો હતો, એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજા જગ્યાએથી ત્રીજા જગ્યાએ એટલે કે સ્થળે એ પોતે ભટકતું જીવન જીવતું. અને માનવી આ સમયે કયા ફળ કે કંદમૂળ ખાવા અને કયા ન ખાવા તેનું જ્ઞાન મેળવતો થયો, કારણ કે ઘણી વનસ્પતિઓ ઝેરી હોવાથી માનવના મૃત્યુ પણ થતા. આ સમયે માનવી છે એ સતત એકને એક પ્રવૃત્તિ કરતો હોતી અને કોઈને કોઈ, આપણે જોઈએ છીએ કે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈને એકને એક પ્રવૃત્તિ કરીએ ત્યારે આપણે શું થાય તો કે એ પ્રવૃત્તિઓની અંદર આપણને ફાવટ આવી જાય, એના વિશે આપણને નોલેજ થઈ જાય.
તો આદિમાનવ છે એ દરરોજનું કામ શું હતું? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ વિવિધ પ્રકારના વૃક્ષો, કંદમૂળો, વૃક્ષની અંદર આવતા ફળ ફૂલો શોધવા, વિવિધ પ્રકારના પ્રાણીઓનો શિકાર કરવો. તો એના ઉપરથી એને ખ્યાલ આવી ગયો કે કયા વૃક્ષ છે કે જેના ફળ ખાવા યોગ્ય છે. કારણ કે કેટલાક એવા ફળો હતા કે ખાવાથી લોકો મૃત્યુ પામતા હતા, ઝેરી હતા. તો કયા વૃક્ષની અંદર કયા ફળો મીઠા હોય છે, ખાવા યોગ્ય હોય છે, એનાથી એ પોતે માહિતગાર થયો. આ ઉપરાંત કયા પ્રકારના કંદમૂળ અને કયા પ્રકારના એને વિવિધ પ્રકારના ફળો ખાવા જોઈએ એના વિશે પોતે જ્ઞાન મેળવતો થયો. ધીમે ધીમે એના નોલેજમાં વધારો થયો. હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓને સરળતાથી મારી શકાતા હોવાથી આદિમાનવો તેમને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા. અહીંયા આદિમાનવ શું કરતા? તો કે એને આપણે આગળ જોઈએ એમ કે કેટલાક પ્રાણીઓ એવા હતા કે એની ઝડપ ખૂબ વધારે હતી, એટલે આદિમાનવના હાથમાં ઝડપથી ન આવતા. મોટાભાગે એવા પ્રાણીઓ કે જે હરણ, ઘેટા અને બકરા આવા પ્રાણીઓનો એ વધારે સરળતાથી પકડી પાડતો, એટલે આવા પ્રાણીઓનો એ સરળતાથી પોતે એને મારવા સરળ હોવાથી આદિમાનવ શું કરતો? તો કે આવા ઘેટા, હરણ અને બકરા જેવા પ્રાણીઓ છે એનો શિકાર કરી અને એને શોધવા માટે એનો શિકાર કરવો હોય તો એ કઈ જગ્યાએથી મળી રહેશે એ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો, એટલે કે ભટકતો, રખડતો. વળી પાણી જીવનની જરૂરિયાત હોવાથી જ્યાં પાણી મળી રહેતું ત્યાં તેઓ રહેતા. પહેલી જ વસ્તુ કે જળ એ જીવન છે. આપણે ઘણી વખત કોઈ સ્કૂલ કે કોઈ ગાર્ડન કે એના દિવાલો ઉપર કે એની જગ્યાએ આપણે અમુક સૂત્રો પર્યાવરણને લગતા જોયા હશે, ત્યારે આ સૂત્ર આપણે વારંવાર નજરે પડે છે. કહ્યું તો કે જળ એ જીવન છે, કારણ કે પાણી વગર જીવન શક્ય નથી. એ સમય આદિમાનવ હતો તો એમની મુખ્ય જરૂરિયાત શું હતી? પાણી. પરિણામે પાણી જે જગ્યાએથી મળી રહેતું એવી જગ્યાએ રહેવાનું એ પસંદ કરતા, જેથી કરીને પોતાને જીવનની જરૂરિયાત પોતાના સ્થળ ઉપર જ મળી રહે. પરિણામે પોતાને જે જગ્યાએથી પાણીની જરૂરિયાત સંતોષાય, પાણી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય એવા સ્થળે પોતે વસવાટ કરતો. કોણ? આદિમાનવ. અને પોતે કેવું જીવન જીવતો? રખડતું, ભટકતું. હવે આપણો ટોપિક આવે છે ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો. ભારતની અંદર એવા કયા જગ્યા હતી, કયા સ્થળો હતા કે જ્યાં આદિમાનવ વસવાટ કરતો હતો? આજથી 20 લાખ વર્ષ પહેલાં માનવી ત્યાં વસવાટ કરતો હતો, રહેતો હતો. એવા સ્થળો તો અહીંયા ભારતમાં આદિમાનવમાં વસવાટના સ્થળો વિશે જોવા જઈએ તો સૌ પ્રથમ પુરાતત્વ શાસ્ત્રીઓ, નૃવંશ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ મળીને ભારતના આદિમાનવના વસવાટના અનેક સ્થળો શોધી કાઢ્યા છે. એ આપણને એવું કહેવામાં આવ્યું છે કે એ સમયની અંદર આવા પુરાતત્વ શાસ્ત્રીઓ, પુરાતત્વશાસ્ત્રી એટલે શું? તો કે જે ઇતિહાસ એટલે કે ભૂતકાળ થઈ ગયું, વર્ષો સુધી માહિતીને કોઈ જગ્યાએથી પોતે શોધી લાવે છે અને આપણા સુધીની માહિતી પહોંચાડે છે. આ કામ કોણ કરે છે? તો કે આવા જે પુરાતત્વશાસ્ત્રીઓ છે તે. તો આ પુરાતત્વશાસ્ત્રીઓ કે આપણે વિવિધ પ્રકારના આદિમાનવના વસવાટના સ્થળો હતા એને શોધી કાઢ્યા છે અને એના વિશેની માહિતી આપણા સુધી પહોંચાડી છે. અત્યારે હાલમાં આપણે જે ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ તો આ ચેપ્ટર છે એની અંદર જે લખવામાં આવ્યું છે આદિમાનવની જે શરૂઆત થઈ ત્યારથી લઈ અને અત્યારે સ્થાયી જીવનની શરૂઆત સુધીની સફર, તો એ માહિતી કોઈ જગ્યાએથી કોઈ વ્યક્તિ દ્વારા શોધી કાઢવામાં આવી છે. તો એ વ્યક્તિને શું કહેવાય? પુરાતત્વ શાસ્ત્રી. દાખલા તરીકે આપણા વિવિધ પ્રકારના રોગોને શોધી કાઢવા અને એનું નિવારણ કરવું એ કામ કોણ કરશે? તો કે ડૉક્ટર. એવી જ રીતે કોઈ અદાલત કે કોર્ટની અંદર વિવિધ પ્રકારના કેસને લડવા અને એના પ્રશ્નો કાયદાકીય એનું સોલ્યુશન લાવવું એ કામ કોણ કરશે? તો કે વકીલ, એડવોકેટ, જેને પોતાનું સ્પેશિયલ એક કામ સોંપવામાં આવ્યું છે. તો એવી જ રીતે અહીંયા આપણે જોઈએ છીએ કે પુરાતત્વ શાસ્ત્રીઓ કે જે આવા વિવિધ સ્થળોએથી
જે જૂની માહિતી છે એને ભેગી કરે છે, શોધી લાવે છે અને આપણા સુધી પહોંચાડે છે. તો આવા ઘણા બધા પુરાતત્વ શાસ્ત્રીઓએ ભારતની અંદર આવા આદિમાનવના વસવાટના સ્થળો શોધી કાઢ્યા છે. સાથે સાથે તેઓ જે ઓજારો વાપરતા તેની માહિતી પણ શોધી કાઢી છે. એ સમયે આ જે આદિમાનવ હતો તો એ પોતે જે સાધનો એટલે કે ઓજારોનો ઉપયોગ કરતો હતો, તે ઓજારોનો ઉપયોગ કઈ જગ્યાએ કરતો હતો, એ ઓજારો બનાવવા માટે કઈ વસ્તુઓનો ઉપયોગ એટલે કે શેમાંથી બનાવવામાં આવતા હતા, એના વિશેની માહિતી છે આ પુરાતત્વ શાસ્ત્રીઓ દ્વારા શોધી કાઢવામાં આવી છે. તો પહેલી વસ્તુ કે એ જે ઓજારોનો ઉપયોગ કરતો હતો તો તેઓ એક તો પહેલી આવે છે પથ્થર અને લાકડાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા. હથિયાર કેવા ઓજારનો ઉપયોગ છે? એક તો પથ્થર, વિવિધ પ્રકારના પથ્થરમાંથી પણ બનાવતો હતો. બીજું કે વિવિધ પ્રકારના એ પોતે લાકડા છે તે લાકડાનો ઉપયોગ પણ કરી અને એમાંથી હથિયારો અને સાધનો બનાવે, જેથી કરીને હથિયારો અને સાધનોનો ઉપયોગ પોતાની શિકારી પ્રવૃત્તિ કરવી હોય, કોઈ વૃક્ષને કાપવું હોય, કોઈ પ્રાણીઓનો શિકારી પ્રવૃત્તિ કરવા માટે પોતે કરતો હોય, એ માટે પોતે એ ઓજારો વાપરતો હશે. ક્યારેક હાડકાના ઓજારોનો પણ ઉપયોગ કરતા. પથ્થર અને લાકડાના ઉપયોગ ઉપરાંત જે પ્રાણીઓનો એ શિકાર કરે એ પ્રાણીઓનું માંસ મટન પોતે ખાઈ જાય, ખોરાક તરીકે ઉપયોગ કર્યા પછી તો કે એમાંથી જે હાડકાનો ભાગ વધે છે જે કંઈ ખોરાક તરીકેનો ઉપયોગમાં નહોતો આવતો, તે હાડકામાંથી વિવિધ પ્રકારના સાધનો ઓજારો અને હથિયારો બનાવતો. આ ઉપરાંત શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે. આ સમયની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા શબ્દ આપણને આપ્યો છે પાષાણ યુગ. તો અહીંયા આદિમાનવ છે આવી શિકારી પ્રવૃત્તિ કરવા માટે જે હથિયારો લાકડાના હોય, પથ્થરના હોય કે હાડકાનો ઉપયોગ કરીને જે ઓજારો બનાવતો, તો એ સમય દરમિયાન પથ્થરનો જે ઓજાર બનાવતો થયો એટલે કે પથ્થરની ટેકનોલોજી સાથે જ્યારથી સંકળાણ જોડાણ પથ્થરમાંથી વિવિધ ઓજારો બનાવવા લાગ્યો તો ત્યારથી એ સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે. પાષાણ એટલે પથ્થર, યુગ એટલે સમય કાળ, એટલે કે પથ્થરનોના સમયને એ સમય પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવતો. જ્યારથી આદિમાનવ પથ્થરની ટેકનોલોજીનો ઉપયોગ કરતો થયો, એની સાથે સંકળાયેલો થયો, ત્યારથી એ સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે. હવે અહીંયા આપણને જે કહેવામાં આવ્યું છે કે એક ચિત્ર આપેલું છે વિદ્યાર્થી મિત્રો, તો એ ચિત્રની અંદર જોવા જોઈએ તો ખાસ કરીને અહીંયા વિવિધ પ્રકારનું ઓજારો આપણને આપેલા છે. તો કે પાષાણયુગીન હથિયારો ખાસ કરીને આપણે વાત કરીએ તો એ પાષાણયુગીન હથિયારો જે છે તો એની અંદર વિવિધ પ્રકારના આપણે જોઈએ છીએ કે એક બાજુ આપણને ખાસ કરીને